नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने जनेनिक अनियमितता अने मेंडेलियन अनियमितता प्रमाणे खामीओ सर्जाती हती एना विषे आपने चर्चा करी चुक्या छीए। हवे अत्यारे आपने रंगसूत्रीय अनियमितताओ केवा प्रकारे व्यक्तिमां सर्जाती होय छे एना विषे आपने थोड़ीक चर्चा करवा माटे प्रयत्न करवाना छीए। हवे रंगसूत्रीय अनियमितता, तमारा मगज में प्रश्न ऊभो थतो हशे कि रंगसूत्रनी अनियमितता केवी रीते उत्पन्न थती होय, तो खास करीने ए खास ध्यान में लई शकाय छे के एक अथवा वधारे रंगसूत्रोनी गैरहाजरी अथवा एक अथवा वधारे रंगसूत्रोनी असामान्य गोठवणीथी रंगसूत्रीय अनियमितताओ उत्पन्न थती होय छे। एटले आपणा शरीरनी अंदर दरेक कोषनी अंदर रंगसूत्रो आवेला छे, रंगसूत्रोनी चोक्कस प्रकारना गोठवणी पण जोवा मळती होय छे। हवे ए रंगसूत्रोनी अंदर जोड़मां गोठवायेला जे रंगसूत्रो होय ए जोड़मां रंगसूत्रनी वधघट थती जोवा मळे, तो एनाथी सर्जाती जे खामी छे एने आपणे रंगसूत्रीय अनियमितता तरीके ओळखवामां आवती होय छे। एटले एने आपणे थोड़ीक समजवा माटे प्रयत्न करीशुं। रंगसूत्रीय संख्यामां द्विकीय संख्यामां जोवा मळती वधघटने प्लॉइडी कहेवामां आवे छे। हवे द्विकीय में 2n एम वधघट थाय एटले प्लस 1 के प्लस 2 थाय अथवा एम घट थाय माइनस 1 थाय अथवा माइनस 2 थाय। तो आ प्रमाणे 2n द्विकीय जे रंगसूत्रो आवेला छे ए द्विकीय रंगसूत्र में रंगसूत्र वधारानुं उमेरावानी प्रक्रिया के घटाड़ानी प्रक्रिया थती जोवा मळे, અને એનાથી સર્જાતી જે ખામી છે એને આપણે નામ આપ્યું છે બીજું શું, પ્લોઈડી તરીકે ઓળખવામાં આવે છે। હવે એવી પ્લોઈડી છે, એ પ્લોઈડી બે પ્રકારની સર્જાઈ શકે, એક યુપ્લોઈડી છે અને બીજી છે એન્યુપ્લોઈડી છે। આપણી ચોપડીની અંદર આ ચાર્ટ આપેલો નથી, એટલે તમે જરાક આના ઉપર ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરજો। પ્લોઈડી, યુપ્લોઈડી અને એન્યુપ્લોઈડી, યુપ્લોઈડી એ એવા પ્રકારની પ્લોઈડી છે કે જેમાં રંગસૂત્ર વધઘટ થતી જોવા મળે છે, પરંતુ બંને સાથે રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો જોવા મળે છે, જેને યુપ્લોઈડી તરીકે ગણવામાં આવતું હોય છે। યુપ્લોઈડીના ત્રણ પ્રકાર છે, હેપ્લોઈડી, ડિપ્લોઈડી અને પોલીપ્લોઈડી। રંગસૂત્ર દ્વિકીય રીતે ઘટાડો કે વધારો થતો જોવા મળે, બે વધે ચાર વધે એ પ્રમાણે અહીંયા આપણે લઈ શકીએ છીએ, તો એને આપણે યુપ્લોઈડી તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે 2n 3n 4n 5n, હવે એન તરીકે આપણે તમે બે લો, બે રંગસૂત્ર હોય તો બે દુ ચાર, અહીંયા બે લો તો કેટલા થાય 6, અહીંયા બે લો તો કેટલા થાય છે 8, અહીંયા બે લો તો 10 થાય। એટલે બેકી સંખ્યામાં વધારો થતો જોવા મળે કે ઘટાડો થતો જોવા મળે, પણ મોટાભાગે વધારો છે, એટલે વધારો થતો જોવા મળે તો એને યુપ્લોઈડી તરીકે ઓળખવામાં આવતું હોય છે। હેપ્લોઈડી, ડિપ્લોઈડી, પોલીપ્લોઈડી, તો હેપ્લોઈડી એન, એનમાં વધારો થાય એટલે હેપ્લોઈડ બન્યું, પછી ડિપ્લોઈડી બેની સંખ્યામાં રંગસૂત્રનો વધારો થયો ડિપ્લોઈડી, પછી વધુ સંખ્યામાં વધારો થતો જોવા મળે પોલીપ્લોઈડી। મોટાભાગની આ પ્રકારની પ્લોઈડી ક્યાં જોવા મળે છે, વનસ્પતિઓમાં। ખ્યાલ આવી ગયો, આ યુપ્લોઈડી મોટાભાગે ક્યાં જોવા મળે છે, વનસ્પતિઓમાં, અને એગ્રીકલ્ચર વિભાગમાં પાક વધુ મેળવવા માટે ઓછી વનસ્પતિઓ ઉપર, ઓછી જમીન ઉપર વધુ પાક મેળવવા માટે આ યુપ્લોઈડી જવાબદાર બને છે। બીજો પ્રકારની પ્લોઈડી છે કઈ, એન્યુપ્લોઈડી। એન્યુપ્લોઈડી માનવમાં જોવા મળે છે અને એ જોડમાં આવેલા રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર, બે રંગસૂત્રનો વધારો જોવા મળે અથવા એક રંગસૂત્ર અથવા બે રંગસૂત્રનો ઘટાડો જોવા મળે, એને આપણે એન્યુપ્લોઈડી તરીકે ઓળખી શકાય। એના બે પ્રકાર છે, હાઈપરપ્લોઈડી, હાઈપોપ્લોઈડી, હાઈપરપ્લોઈડી અને હાઈપોપ્લોઈડી। હાઈપર વધારો થવાની ઘટના, હાઈપોપ્લોઈડી ઘટાડો થવાની ઘટના, એટલે હાઈપરપ્લોઈડી છે એને આપણે લખવું હોય તો
टू एन प्लस वन प्लस टू करवो हो तो करी शकाय। एटले टू एन प्लस वन अथवा टू एन प्लस टू एम लखवा माटे प्रयत्न करवानो छे। सळंग समीकरण आपणे करी शकता नथी। अहींया टू एन माइनस वन अथवा माइनस टू, तो आ प्रकारनी संख्याने हाइपोप्लॉइडी तरीके आपणे गणी शकीए छीए। हवे हाइपरप्लॉइडी એમાં જોવા મળતા બે પ્રકાર છે, ટ્રાયસોમી ટેટ્રાસોમી। ટ્રાયસોમી એટલે ટુ એન પ્લસ વન, ટેટ્રાસોમી એટલે ટુ એન પ્લસ ટુ। આ ખાસ ધ્યાનમાં લેવાનું। ત્યાર પછી હાઇપોપ્લોઇડી મોનોસોમી, મોનોસોમી એટલે ટુ એન માઇનસ વન, અને નલીસોમી એટલે ટુ એન માઇનસ ટુ। આ ખાસ બાબત સમજવાની છે। તો આપણે ખાસ એ સમજવા પ્રયત્ન કરવાનો છે કે માનવની અંદર રંગસૂત્રો જે આવેલા છે એ રંગસૂત્રોમાં કેરિયોટાઇપની અંદર જ્યાં જોડીમાં આવેલા રંગસૂત્રો છે એ રંગસૂત્રોમાં જો એક રંગસૂત્ર ઉમેરાય તો ત્રણ બને, અથવા બે ઉમેરાય તો કેટલા બને? ચાર બને। ચાર બને એટલે ટેટ્રાસોમી, અને ત્રણ બને એટલે ટ્રાયસોમી તરીકે ઓળખવામાં આવતું હોય છે। જ્યારે એ જોડીમાં આવેલા રંગસૂત્રમાંથી હાઇપોપ્લોઇડીની અંદર બે જોડીમાં આવેલા રંગસૂત્રમાંથી એક ગાયબ થઈ જાય, લોપ થઈ જાય, દૂર થાય, તો એક જ વધે, એને મોનોસોમી કહેવાય। અને બે આવેલા છે, બંને દૂર થઈ જાય તો જગ્યા થઈ જાય છે ખાલી, એને નલીસોમી કહેવામાં આવે છે। તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે। તો આ એક ચાર્ટ દ્વારા મેં તમને થોડીક સમજૂતી આપી દીધી છે પ્લોઇડી વિશે। તો એ થોડુંક ધ્યાનમાં લેવા માટે પ્રયત્ન કરજો, અને યાદ રાખજો પરીક્ષાની અંદર પ્લોઇડી પૂછાતી હોય છે। એક અથવા વધુ રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થતી જોવા મળે છે। કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાના કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે, જે તેને એન્યુપ્લોઇડી કહેવામાં આવતું હોય છે। હવે જ્યારે કોષની અંદર માનવ હોય કે વનસ્પતિ હોય, કોઈ પણ સજીવ હોય, એના શરીરની અંદર જ્યારે કોષ વિભાજન થાય એ સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાના કારણે, રંગસૂત્રિકાઓનું જે વિશ્લેષણ થવું જોઈએ એ વિશ્લેષણ ન થાય, ત્યારે એની સંખ્યામાં, રંગસૂત્રોની સંખ્યામાં વધારો થઈ જાય છે અથવા ઘટાડો થઈ જાય છે, એને આપણે કહીએ છીએ એન્યુપ્લોઇડી, જે મેં આ વિગત તમને આગળ સમજાવી દીધી છે। ઉદાહરણ તરીકે 21મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે। ખાસ આ ધ્યાનમાં લઈ શકાય છે, કયું? 21મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે। હવે 21મા રંગસૂત્રની અંદર જે આ પ્રમાણે જોડીમાં આવેલા રંગસૂત્ર હોય એમાં એક ત્રીજું રંગસૂત્ર ઉમેરાય છે, એટલે રંગસૂત્ર કેટલા બને છે? ત્રણ બને છે। આ ત્રણ બનવાના કારણે શું કહેવાય છે? ટ્રાયસોમી। 21મા રંગસૂત્રની અંદર ટ્રાયસોમી સર્જાય છે, અને ટ્રાયસોમીના કારણે જે રોગ થાય છે, એક વધે છે એનો જે રોગ છે, એને આપણે ડાઉન્સ સિન્ડ્રોમ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ। આગળ જઈએ, તે જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાના કારણે ટર્નર સિન્ડ્રોમ થાય છે। આમાંથી એક રંગસૂત્ર દૂર થાય, એટલે બે આપેલા હોય અને એમાંથી એક દૂર થાય, એટલે એક જ રંગસૂત્ર વધે, આ બે આપેલા છે એકનો લોપ થાય છે તો વધે કેટલો? એક વધે છે અને એકની જગ્યા રહે છે ખાલી, તો એક જ વધવાના કારણે શું થાય છે? ટર્નર સિન્ડ્રોમ નામનો રોગ થતો જોવા મળે છે। તો આપણે ખાસ આ બાબત સમજવા માટે પ્રયત્ન કરવાનો છે। કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન, જેને આપણે સાયટોકાઇનેસિસ કહીએ છીએ, કોષરસ વિભાજન ન થવાથી સજીવોમાં રંગસૂત્રોનું એક આખું જૂથ વધી જાય છે। હવે જ્યારે કોષ વિભાજનની અંત્યાવસ્થા પૂરી થાય ત્યારે કોષરસ વિભાજન ન થાય તો અંદર આવેલા જે રંગસૂત્રો છે એ એક જૂથ સાથે બીજું જૂથ જોડાઈ જાય છે, એટલે કે બે
જોડીના રંગસૂત્રોમાં બીજું બે જોડીનું રંગસૂત્ર ઉમેરાઈ જાય છે, એટલે આખું જૂથ વધી જાય છે, જેને પોલીપ્લોઈડી કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપ્યું છે 2n, આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ, કેવું 2n આપેલું છે, વત્તા બીજું 2n, આખું જૂથ વધી જાય છે, તો કેટલા થયા? 4n કહેવામાં આવે છે. અને 4n એટલે વનસ્પતિમાં જોવા મળતી રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જવાની પ્રક્રિયા છે, એને આપણે પોલીપ્લોઈડી તરીકે ઓળખવામાં આવે છે. આપ્યું છે, જુઓ આ અવસ્થા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? વનસ્પતિઓમાં જ જોવા મળે છે, એટલે આપણે એ બાબતને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ. મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા 23 જોડ છે, એટલે કે 46 રંગસૂત્રો છે. તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય છે અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે. આપણે આ બાબત ચોક્કસ જાણીએ છીએ. દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં વધઘટને પરિણામે સર્જાતી અનિયમિતતા આનુવંશિક હોતી નથી. હવે દૈહિક રંગસૂત્ર જે 22 જોડ રંગસૂત્રો જે જોવા મળે છે, એની અંદર સર્જાતી જે અનિયમિતતાઓ મનુષ્યની અંદર જોવા મળે છે એ આનુવંશિક નથી હોતી. આનુવંશિક શું હોય છે? કે લિંગી રંગસૂત્ર સાથે જોડાયેલી જે અનિયમિતતા હોય એ વારસાગત સંતતિને મળતી હોય છે, જ્યારે લિંગી રંગસૂત્રોની અનિયમિતતા છે એ આનુવંશિકતા દર્શાવે છે. એટલે આપણને અહીં આપ્યું છે, તો કોઈ લિંગી રંગસૂત્રોની જે અનિયમિતતા છે એ જ વારસાગત રીતે સંતતિમાં દર્શાવે છે. ક્યારેક વ્યક્તિમાં એક રંગસૂત્ર જોવા મળે છે, ટ્રાયસોમી. એક રંગસૂત્ર જોવા મળવું એટલે દ્વિકીય રંગસૂત્ર છે, એમાં એક બીજું વધારાનું રંગસૂત્ર ઉમેરાતું જોવા મળે છે, એને ટ્રાયસોમી કહીએ છીએ. ક્યારેક એક રંગસૂત્રની ઘટ પડે છે, એટલે દ્વિકીય રંગસૂત્ર આપેલા છે, બે જોડમાં આવેલા હોય રંગસૂત્ર, એમાં એક દૂર થઈ જાય છે, એકની ઘટ પડે છે, એટલે એક જ બચે છે, એને આપણે મોનોસોમી તરીકે ઓળખીએ છીએ, જે આગળ આપણે જોઈ ચૂક્યા. રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ છે. રંગસૂત્રીય અનિયમિતતાના ઉદાહરણો કયા છે? એક ડાઉન સિન્ડ્રોમ, બીજું છે ટર્નર સિન્ડ્રોમ, ત્રીજું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આપણી ચોપડીની અંદર ત્રણ આપેલા છે અને એ ત્રણને આપણે સમજવા પ્રયત્ન કરીશું. સુપર ફિમેલ તરીકે ઓળખાતું જે એક લક્ષણ આવે છે, પ્રેક્ટિકલમાં આવે છે, એ પ્રેક્ટિકલમાં જનીન રંગસૂત્રોની સંખ્યા વધતી જોવા મળે છે. ડાઉન સિન્ડ્રોમમાં 3 થાય છે, ટર્નર સિન્ડ્રોમમાં શું થાય છે? ઘટાડો થઈ જાય છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં લિંગી રંગસૂત્રમાં 1x ઉમેરો થઈ જતો જોવા મળે છે, એટલે XXY તરીકે ઓળખાતું જોવા મળે છે, એને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. આ બધા જ રોગો વિશેની માહિતી આપણે આગળ સમજવા પ્રયત્ન કરીએ છીએ. પહેલો રોગ છે ડાઉન સિન્ડ્રોમ, પરીક્ષા માટે અગત્યનું છે. આ પહેલો રોગ આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. હવે ડાઉન સિન્ડ્રોમ તમે અહીંયા જોઈ શકો છો, કેરિયોટાઈપ મનુષ્યનો કેવો હોય છે દોરીને આપણને આપી દીધેલો છે. આ બધા આખો કેરિયોટાઈપ છે. પહેલાં સૌથી મોટા રંગસૂત્રો, પછી ધીમે ધીમે કદમાં ઉતરતા ક્રમમાં નાના કદના થતા જાય, એમ કેરિયોટાઈપ ગોઠવવા માટે પ્રયત્ન કરેલો છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને લિંગી રંગસૂત્ર. તો આ પ્રમાણે રંગસૂત્રોની ગોઠવણી આપણે અહીંયા આપવા પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા શું આપ્યું છે? ડાઉન સિન્ડ્રોમ કેવી રીતે થાય છે આપણે આગળ જોઈ ચૂક્યા કે 21મા રંગસૂત્રમાં ટ્રાયસોમી 21 એક વધારાના રંગસૂત્રના ઉમેરાવાના કારણે થતો આ રોગ છે. આ જોડીમાં બે રંગસૂત્રોને બદલે 3 હોય છે, તો આપણે 21મું જોડીનું રંગસૂત્ર કયું જોવા મળે છે? અહીંયા આપણે નિશાની કરી શકીએ છીએ. આ 21મી જોડ આપવામાં આવેલી છે, એમાં 1, 2, 2 હોવાના કારણે 3 થાય છે, એમાં એક ઉમેરાઈ જાય છે, એટલે ટ્રાયસોમી તરીકે ઓળખવામાં આવે છે. આમ કુલ રંગસૂત્રો કેટલા બને છે? 47 રંગસૂત્રો બને છે. આ બધી જોડી તમે ગણતા થાઓ તો કેટલા રંગસૂત્રો જોવા મળે? 47 રંગસૂત્ર. હવે 21મી જોડમાં 21મા રંગસૂત્રની અંદર, જો કે આ 22મું રંગસૂત્ર કહી શકાય છે, તો આપણે એ ખાસ ધ્યાનમાં લેવા પ્રયત્ન કરી શકીએ છીએ. તો આ પ્રમાણેનું રંગસૂત્ર 21મા રંગસૂત્રમાં ટ્રાયસોમી 21 એક વધારાના રંગસૂત્રના ઉમેરાવાના કારણે આ જોડીમાં બે રંગસૂત્રોને બદલે 3 હોય છે,
આમ કુલ રંગસૂત્રો કેટલા બને છે? 47 બને છે. હવે આ ખામીનું નિર્દેશન કોણે કર્યું? 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ પ્રમાણેનો રોગ થાય, એક રંગસૂત્ર વધારાનું ઉમેરાય છે દૈહિક રંગસૂત્રમાં, તો એમાં વ્યક્તિમાં શું ડિફરન્ટ આવે છે? આપણને આકૃતિ ડ્રો કરીને લક્ષણો આપી દીધા છે. મોટો ચપટો ચહેરો, મોટો ચપટો ચહેરો, મોટો જોવા મળે છે ચહેરો. પછી મોટી અને ઘડીઓવાળી જીભ જોવા મળે, જીભ મોટી અને ઘડીઓવાળી જોવા મળે છે. શીર્ષનો ચપટો પાછળનો ભાગ, શીર્ષનો પાછળનો ભાગ કેવો બને છે? ચપટો. આંગળીઓના છેડા પર ઘણી ઘડીઓ જોવા મળે છે, એટલે આંગળીઓ મોટી કદ, મોટા કદની હોય અને વૃદ્ધ બનેલી હોય એવી આપણને જોવા મળે. હથેળીની અંદર ઘડીઓ વધારે પ્રમાણમાં જોવા મળે. જન્મજાત હૃદય સંબંધિત ખામી ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આ પ્રમાણેના રોગો આ વ્યક્તિની અંદર જોવા મળતા હોય છે. એના લક્ષણો ક્રમશઃ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. તો આપણે એ પહેલાં લક્ષણો જોઈ લઈએ. આ ખામી સંબંધિત લક્ષણો નીચે પ્રમાણે છે. તો એ લક્ષણોમાં ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન, મોંગોલોઇડ પ્રજા જેવા ઘડીયુક્ત આંખોના પોપચા જોવા મળે, લાંબી જાડી અને ફૂલેલી જીભ, લટકતા હોઠ, માનસિક મંદતા, શારીરિક વિકાસ રૂંધાયેલો જોવા મળે, શારીરિક રીતે વિકાસ પૂરેપૂરો રૂંધાયેલો, ટૂંકા અક્કડ આંગળા જોવા મળે, સપાટ હથેળી જોવા મળે, પ્રજનન અંગો અલ્પવિકસિત, વંધ્યતા, સ્ટરિલિટી જોવા મળે છે, વંધ્યતા. આ વ્યક્તિ ફળદ્રુપ હોતી નથી, એટલે એ બીજું પ્રાણી ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતું નથી, કારણ કે પ્રજનન અંગો કેવા છે? અલ્પવિકસિત છે. તો આ લક્ષણો બધા જ તૈયાર કરવાના છે. આવી ખામીયુક્ત બાળક જન્મ, બાળ જન્મ સામાન્ય રીતે મોટી ઉંમરે બાળકને જન્મ આપતી માતાના બાળકમાં જોવા મળે છે. તો આવી ખામી કઈ વ્યક્તિમાં જોવા મળે છે? કે મોટી ઉંમરની માતા હોય અને એ બાળકને જન્મ આપવા પ્રયત્ન કરે, તો એવા બાળકની અંદર આ પ્રકારની ખામીઓ ઉત્પન્ન થતી હોય છે. તો એ ખાસ આપણે ધ્યાનમાં લઈ શકાય છે કે ઉંમર પ્રમાણે જે પ્રક્રિયાઓ થવી જોઈએ એ કમ્પલસરી થવી જોઈએ, અને એ સમય પૂરો થઈ ગયા પછી જો પ્રક્રિયા થતી જોવા મળે તો બાળકમાં ખામીઓ ઉત્પન્ન થતી હોય છે. દર 700 વ્યક્તિમાંથી એક બાળકમાં ડાઉન્સ સિન્ડ્રોમ હોવાની શક્યતાઓ જોવા મળે છે. તો આ પ્રકારે એક રોગ આપણને આપ્યો છે. કયો? ડાઉન્સ સિન્ડ્રોમ. હવે આગળ જોઈશું તો ડાઉન્સ સિન્ડ્રોમ કઈ ખામીથી સર્જાતો રોગ છે? દૈહિક લક્ષણોમાં દૈહિક રંગસૂત્રના રંગસૂત્રમાં 21મી જોડના રંગસૂત્રમાં ટ્રાયસોમીને કારણે સર્જાતો રોગ એટલે ડાઉન સિન્ડ્રોમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે આગળ જોવાનો છે બીજો રોગ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ તે. હવે ક્લાઇનફેલ્ટર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. અને એ રોગ કયો રોગ છે? લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્રથી સર્જાતી ખામીનો રોગ તરીકે ગણવામાં આવે છે. તો લિંગી રંગસૂત્રની ટ્રાયસોમીનું ઉદાહરણ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ટ્રાયસોમી કઈ રીતે થઈ? જુઓ, એક્સ અને વાય આમ તો સામાન્ય નરમાં હોય છે લિંગી રંગસૂત્રમાં, પણ અહીંયા એક્સ એક્સ વાય આપ્યું છે એટલે એક એક્સ વધારાનું ઉમેરાય છે. તો આ પ્રમાણે ટ્રાયસોમીનું ઉદાહરણ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એક્સ એક્સ વાય, અને મોનોસોમીનું ઉદાહરણ છે ટર્નર સિન્ડ્રોમ ગણવામાં આવે છે. એટલે XO, XO એટલે ઝીરો, એક્સ ઝીરો, ડબલ એક્સ હોય એની જગ્યાએ એક એક્સ નીકળી જાય છે, મોનોસોમી થાય છે, એના કારણે એક જ લિંગી રંગસૂત્ર તરીકે જોવા મળે છે. એને આપણે કહીએ છીએ શું? એક્સ ઝીરો તરીકે ઓળખીએ છીએ. તો પહેલું ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક્સ રંગસૂત્ર છે, જેને કારણે કેરિયોટાઇપ 47 એટલે એક્સ એક્સ વાય રંગસૂત્ર દર્શાવે છે. આ વ્યક્તિમાં દૈહિક રંગસૂત્રમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, સેમ સામાન્ય માણસ જેવા જોવા મળે છે, પરંતુ લિંગી રંગસૂત્રમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર ઉમેરાય છે, માટે 47 રંગસૂત્રો બને છે. એને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. એની આકૃતિઓ પણ આપણને અહીંયા આપવા માટે પ્રયત્ન કરેલો છે.
સ્વરૂપ પ્રમાણે પુરુષ અને પુરુષ પણ વંધ્ય જોવા મળે છે. સ્વરૂપ પ્રમાણે પુરુષ કેવો જોવા મળે, વંધ્ય બની જાય છે. શુક્રપિંડો અલ્પવિકસિત બને છે, ઊંચું કદ એટલે કે લાંબુ શરીર બને છે, લાંબા પડતા પગ, એના પગ છે એ લાંબા બને છે, ટૂંકી ગરદન, ગરદન ટૂંકી બને છે. શરીર પર આછી રૂંવાટી જોવા મળે છે, શરીર ઉપર રૂંવાટી વધુ પ્રમાણમાં હોવી જોઈએ એ નથી મળતી, આછી જોવા મળે. દર 1500 વ્યક્તિઓમાં એક વ્યક્તિ આ અનિયમિતતા દર્શાવતી હોય છે. સ્ત્રીઓમાં હોય તેવી છાતી જોવા મળે છે, પહોળી અને ચપટી નિતંબ મેખલા જેવો, ચપટી નિતંબ મેખલા જોવા મળે છે. તીણો સ્ત્રી જેવો અવાજ હોય છે, એનો અવાજ સ્ત્રી જેવો તીણો આવતો જોવા મળે છે. માનસિક રીતે મંદ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તો આપણે એના લક્ષણો આપવા માટે પ્રયત્ન કર્યો છે. ઊંચા કદની સાથે સ્ત્રીના લક્ષણો જોવા મળે છે અને માદાની અંદર ટૂંકું કદ થતું જોવા મળે અને અલ્પ વિકસિત માદાના લક્ષણો તરીકે ઓળખાય છે. એટલે આ એક ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખાતી ખામી સ્ત્રીમાં લિંગી રંગસૂત્રોમાં જોવા મળે છે અને ક્લાઇનફેટલ છે એ પુરુષની અંદર જોવા મળે છે. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો આ રોગ કયો છે? ટર્નર્સ સિન્ડ્રોમ. અને આ રોગ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો એ આપણને અહીંયા નીચે આપી દેવામાં આવેલું છે, એટલે આપણે એ બાબતો ધ્યાનમાં લઈશું. ટર્નર સિન્ડ્રોમ માટેના લક્ષણોમાં લિંગી રંગસૂત્ર સ્ત્રીમાં જોવા મળે, ડબલ એક્સ હોય એની જગ્યા ઉપર એક્સ ઝીરો રંગસૂત્ર, એક જ એક્સ જોવા મળે, એક એક્સ દૂર થઈ ગયું પરિણામે એના લક્ષણો જોવા મળે છે. ટૂંકું કદ, અલ્પ વિકસિત માદાના લક્ષણો જોવા મળે છે, અલ્પ વિકસિત પણ માદાના લક્ષણો, એટલે એ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. બીજા વધારાના લક્ષણો અહીંયા આપેલા નથી. તો આ પ્રમાણે અહીંયા આપણે સમજીએ છીએ. અહીંયા ટર્નર સિન્ડ્રોમના લક્ષણો આપણને આપ્યા છે, જે સ્ત્રીની અંદર જોવા મળે છે. એ ટર્નર સિન્ડ્રોમ આ પ્રકારના વિકારનું કારણ એ એક્સ રંગસૂત્રની ગેરહાજરી છે. એટલે ડબલ એક્સ જોવા મળે છે, ડબલ એક્સ આમ તો મળે પણ આ એક એક્સનું લોપ થઈ જાય છે, લોપ થવાની ક્રિયા અથવા દૂર થઈ જાય છે, એટલે એક જ એક્સ બચે છે જેને આપણે ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે 45 રંગસૂત્ર જોવા મળે છે, 46ની જગ્યાએ કેટલા, 45 મળે છે. આવી સ્ત્રી ઠીંગણું કદ, ટૂંકું કરચલીવાળું ગળું જોવા મળે, ગળું ટૂંકું કરચલીવાળું હોય છે. પ્રજનન અંગો અલ્પવિકસિત, ગર્ભાશય અલ્પવિકસિત, દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જોવા મળતા નથી. દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો છે એની અંદર જોવા મળતા નથી. એટલે આ પ્રમાણે ટર્નર સિન્ડ્રોમના લક્ષણ તરીકે આપણને વિગતો આપેલી છે. તો આ પ્રમાણે 2 માર્ક્સમાં કદાચ શોર્ટ નોટ પૂછાય તો આપણે એના લક્ષણો જ લખવાના છે, આકૃતિઓ દોરવાની આવતી નથી. ઓકે, હવે 5મું ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટલી પૂરું કરીએ છીએ અને 6ઠું ચેપ્ટર આપણે ઓનલાઈન લાઈવ ટેલિકાસ્ટથી ભણાવવા પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ, આભાર.